नमस्कार, आप जोई रहा छो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ ધોળકિયા। गांधीनगर महानगरपालिका की चूंटणी में भाजपे जंगी जीत मेळवीने इतिहास रच्यो छे। गांधीनगर महानगरपालिका में भाजपे 10 वर्ष में पहली बार बहुमती हासिल करी छे। मनपाना 11 वोर्ड की 44 बैठक में भाजपे 41 बैठक पर विजय हासिल कर्यो छे, ज्यारे कांग्रेस ने 2 अने आपना फाळे 1 बैठक आवी छे। गांधीनगर की चूंटणी भाजप प्रदेश प्रमुख सीआर पाटिल और मुख्यमंत्री भूपेन्द्र पटेल माटे एक परीक्षा समान मानवामां आवती हती, त्यारे ज बन्ने भाजप ने खूब मोटी जीत अपावी छे। चूंटणीना परिणाम थी कांग्रेस अने आपना कार्यालयों में सन्नाटो छवाई गयो छे, तो भाजपना कमलम कार्यालय में दिवाळी पहला ज दिवाळी जेवो माहौल छे। सीआर पाटिल अने सीएम भूपेन्द्र पटेल की उपस्थिति में विजयोत्सव मनावामां आवी रह्यो छे। गांधीनगर सहित गुजरात अनेक इलेक्शन अंदर भारतीय जनता पार्टी उम्मीदवार नो भव्य विजय थयो। पहला तो हूँ मतदारों आभार मानु छू के अमरा में विश्वास मूको। बाकी बदा लोग खूब वचनों आप अमरा वचनों में ने बाकी वचनों में एटलो फेर प्रजाए जे जोयू ने नक्की कर्यू के भाजपे जे कहू ए करी बतायू छे, एटला माटे अमारा पर विश्वास मूको। नरेन्द्र भाई नुं नाम पेज पद्धति पण एकदम कारगर निवड़ी एवं कहवाय। माननीय
રાજ્યના પ્રમુખશ્રીએ સી આર પાટીલે જે રીતે આ પદ્ધતિ ઉપર ભાર મૂક્યો, અમારા કાર્યકર્તાઓએ એ નીચે સુધી એનો અમલ કર્યો, રાજ્ય કેન્દ્ર સરકારના કામો અને સંગઠન આ બંનેનું આ પરિણામ છે. બાપુ, 22ની ચૂંટણીમાં આ પરિણામોની કેવી અસર? સીધી અસર થશે, કારણ કે આ જીતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે કંઈ કામ કર્યું છે, અમારે મન તો સરકાર કામ કરે, સંગઠન સંગઠનનું કામ કરે, અને એમાં મહત્વના સમાચાર. જીત બાદ મતદારોનો આભાર માનવા સંમેલન કરવામાં આવશે. ગાંધીનગરમાં 5 વાગે ભાજપ જનસભા કરશે. ભાજપનું જન અભિવાદન આ સંમેલન હશે. મુખ્યમંત્રી અને સી આર પાટીલ હાજર રહેશે. તમામ વિજેતા ઉમેદવાર પણ હાજર રહેશે. જીત બાદ મતદારોનો આભાર માનવા માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. રાજ્યની સાથે પાટનગરની જનતાએ જે પ્રેમ આપ્યો છે ભાજપને, તે માટેનું આ સંમેલન છે. ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, જે સંમેલન બોલાવવામાં આવ્યું છે, મુખ્ય મહત્વના મુદ્દાઓ કયા રહેશે? બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે જીત બાદ આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહે છે, જન અભિવાદન સંમેલન છે તે બોલાવતી હોય છે. ભવ્ય જીત જ્યારે પણ મળે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ રીતે જન અભિવાદન સંમેલન છે તે બોલાવતી હોય છે, જેની અંદર તમામ જે જીતેલા ઉમેદવારો છે તે ઉપસ્થિત હોય છે અને સાથે જ જનતાનો જે આભાર છે તે માનવામાં આવે છે. ખાસ કરી અને આ જે સંમેલન છે તેની અંદર આગામી દિવસોની અંદર હવે જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને ચૂંટી અને મોકલેલી છે શાસન માટે, તો કેવા પ્રકારના બદલાવો થશે તે માટે મને જે વિશ્વાસ છે તે જનતાને આપવામાં આવશે અને તેમનો આભાર પણ માનવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જે રાજ્ય સરકારના મંત્રીઓ છે તે સાથે જ પ્રદેશના ઉપાધ્યક્ષ સહિત મહામંત્રી અને હોદ્દેદારો જે છે તે પણ ઉપસ્થિત રહેશે અને આ જન અભિવાદન જે સંમેલન છે તેની અંદર જે ગાંધીનગરની જનતા છે તેનો આભાર માનવામાં આવશે. આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો આ મહત્વના સમાચાર. ભાજપનું જન અભિવાદન સંમેલન થશે. ચૂંટાયેલા તમામ સભ્યો પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં જનતાનો આભાર માનવા માટેનું આ સંમેલન હશે. 41 બેઠક કદાચ ભાજપે પણ નહીં વિચાર્યું હોય, તેઓએ પણ એ આંકડો નહીં વિચાર્યો કે 41 ભાજપના ફાળે આવશે. તે 41 બેઠક ભાજપના ફાળે આવી છે ગાંધીનગરમાં. કોંગ્રેસ ફક્ત 2 બેઠક પર સીમિત છે અને આમ આદમી પાર્ટીએ 1થી પોતાનું ખાતું ખોલાવ્યું છે. તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું. વોર્ડ નંબર 6માં 1 બેઠક પર જીત મેળવવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી છે. 1 ઉમેદવાર આમ આદમી પાર્ટીના જીત્યા છે. કુલ 40 ઉમેદવાર ઉભા રાખ્યા હતા 44ની સામે, જેમાંથી 1 ઉમેદવારે જીત મેળવી છે. વોર્ડ નંબર 6માં ભાજપની પેનલ તોડવામાં આપને સફળતા મળી અને 1 ઉમેદવાર જીતીને આવ્યા. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકામાં પહેલું ખાતું ખોલ્યું છે વોર્ડ નંબર 6ની અંદર. વાત કરશું તેમની સાથે જ. પહેલું ખાતું ખોલ્યું છે આમ આદમી પાર્ટીનું, કઈ રીતે પ્રાયોરિટી રહેશે અને કઈ રીતની મહેનત રહી હતી અને પરિણામ મળ્યું છે? એકચ્યુઅલી ધાર્યું પરિણામ નથી મળ્યું, પણ તોય પબ્લિકે જે આશીર્વાદ મને આપ્યા છે એનો હું પૂરી મહેનતથી એમની પાછળ જ વાપરીશ.
કઈ રીતના કામો છે તમારા વિસ્તાર વોર્ડ નંબર 6 ની અંદર કરવા છે, જે કરવા આગળ સમયમાં જશો? કારણ કે એક બેઠક છે, છતાં પણ કઈ રીતે વર્કિંગ આગળ રહેશે? વોર્ડ નંબર 6 ની અંદર મુખ્ય ગટરોના અને રોડ રસ્તાના તકલીફો બહુ જ છે. સૌથી પહેલી પ્રાયોરિટી એને આપીશું. બીજી પણ વાત કરવામાં આવે કે આમ તમને અનેક ઓલમોસ્ટ ઘણી બધા વોર્ડ ઉપર પોતાના ઉમેદવારો ઉભા રહ્યા હતા, ઘણા ઉમેદવારો ઓલમોસ્ટ હારી ગયા છે. કઈ રીતે એ પણ ટીમ વર્કથી આગળ કામ કરશો અને આવનાર 2022 ના ચૂંટણીઓ છે એ કઈ રીતે વર્કિંગ આમ પાર્ટી કરશે? આ એકચ્યુઅલી અમારા માટે એક ટ્રેનિંગ સેશન જેવું જ થયું. આમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ કે આ ભૂલ હતી એમને ખબર પડી છે. આવતી વખતે આનાથી 3-10 ગણી મહેનત કરીશું અને આગળ નીકળી જઈશું. ઘણી બેઠકો જીતવાનો વિશ્વાસ આમ આદમી પાર્ટીનો, માત્ર એક જ બેઠક જીત્યા છે? જીત્યા છીએ ને, પણ જીત્યા છીએ એ ઘણું છે. હા, હતા આમદ પાટીના ઉમેદવાર, તેઓ અહીં જીત્યા છે, પોતાની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે, વિક્ટરી પણ અહીં બતાવી રહ્યા છે. અને પહેલું ખાતું જે આમ આદમી પાર્ટી અહીં ખોલ્યું છે અને વિકાસના જે કામો છે તે અહીં કરવા માંગી રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર આ તમામ લોકો જે છે તે છે ઉભા છે અને આમ આદમી પાર્ટી આ પોતાની પહેલી સીટ છે તે અહીં મેળવી છે, તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આગામી સમયમાં બધું કામ કરવાનું પણ તેઓ અહીં માની રહ્યા છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, News18 ગાંધીનગર. તો વોર્ડ નંબર 8 ના ઉમેદવારો કે જેઓની જીત થઈ છે તેની સાથે પણ News18 ગુજરાતી સંવાદદાતાએ વાત કરી હતી, શું કહ્યું તે સાંભળીએ. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપની પેનલનો વિજય થયો છે અને આ ચારેય વિજેતા ઉમેદવારો આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, ચારેય ઉમેદવારોનો વિજય થયો છે, શું પ્રાથમિકતા રહેશે ખાસ કરીને હવે જીત્યા પછી તમારે? અમારી પ્રાથમિકતા એ છે વિકાસને વેગવંતો બનાવવાની છે. સેક્ટર 4-5માં તો રસ્તાઓ રી સરફેસ કરવાના છે, એની થિકનેસ વધારવાની છે, ગટર લાઈનો પાણીની લાઈનો બદલવાની છે. ફોર અંબાપુરમાં ટોટલી ગટર લાઈનનું કામ ચાલુ થઈ ગયું છે, ફોરમાં બી પાણીની લાઈન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી અમારે કરવાનું બાકી છે ફોર અને અંબાપુર સરકારી 3 ગામમાં. તો અમે એને પ્રાથમિકતા પ્રથમ આપીશું. હિતેશભાઈ પણ આપણી સાથે છે. હિતેશભાઈ શું કહેશો, વિજય થયા છો, શું જીતનો શ્રેય કોને આપો છો અને શું કહેશો? જીતનો શ્રેય તો મારા વાલા મતદારોને જ હોય. અમારા શીર્ષ નેતૃત્વએ અમારું જે પ્લાનિંગ છે, અમારા પાટીલ સાહેબની પેજ સમિતિનો જે અભિયાન છે બરાબર, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન છે, એમની ઉપર જે અતૂટ વિશ્વાસ છે લોકોનો, એને અમારા નેતૃત્વને અમે આપીશવાનો છે. હિતેશભાઈ, મેયર પદ માટે જે આ વખતે અનામત બેઠક જે છે ખાસને, એમાં તમારું નામ આગળ ચાલી રહ્યું છે, શું કહેશો? જો આ વિષય અમારો નથી, અમારી પાર્ટી અમારું શીર્ષ નેતૃત્વ જે કંઈ પણ જવાબદારી સોંપશે એ અમે નિભાવીશું. બેન પણ જે અન્ય વિજેતા ઉમેદવાર બેન છે, શું કહેશો, જીતનો શ્રેય અને શું હવે પ્રાથમિકતા રહેશે કામ? જીતનો શ્રેય અમારા કાર્યકર્તા મિત્રો ઉપર, અમારા મતદારો ઉપર છે અને અમારા મતદારો અને કાર્યકર્તાઓએ અમને જે પણ અમને મદદ કરી છે અને જે પણ અમને આ જીત અપાવી છે એનો અમે પૂરેપૂરો અમે વિશ્વાસ અમે ટકાવી રાખીશું, પ્રજાલક્ષી કાર્યો કરીશું અને પાર્ટીનું નામ ઉજ્જવળ થાય એવા અમે પ્રયત્ન કરીશું. ઉષાબેન પર જે છે કે જેઓ વિજય થયા, હું બધા મતદારોને મને મત આપીને વિજય અમારી ચારેય પેનલને કરી છે, બાદ બધાને અભિનંદન આપું છું અને અમે સારી ચારેય ઉમેદવાર થઈને સારું કામ કરીશું. બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક જે ભાજપની પેનલનો વોર્ડ નંબર 8માં વિજય થયો છે અને તમામ ઉમેદવારો જે છે કે જે વિજય ઉત્સવ નમૂનમાં જણાઈ રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ઢાંક, News18 ગુજરાતી, ગાંધીનગર. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. અમદાવાદ મનપા પેટા ચૂંટણીના પરિણામ આવ્યા તો ચાંદખેડા બેઠક પર ભાજપે જીત મેળવી લીધી. રીટાબેન પટેલ 8,265 મતોથી મેળવી ચૂક્યા છે જીત. વિજય માટે લોકોનો આભાર પણ તેઓએ માન્યો, પોતાની નહીં પણ પાર્ટીની જીત હોવાનું જણાવ્યું તેઓએ. મારો 8,262 મતથી વિજય થયો છે, પણ આ મારી જીત નથી, આ મારી એકલીની જીત નથી, આ ભારતીય જનતા પાર્ટીની જીત છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમના વિકાસના કાર્યોની જીત છે, મારા ભારતીય જનતા પાર્ટીના દરેક મહાનુભાવોની જીત છે તથા દરેક કાર્યકરોની જીત છે, મારા મતદારોની જીત છે અને મારા પરિવારના દરેક સભ્યો જેમણે મારી સાથે ખભે ખભો મિલાવી મને અત્યાર સુધીમાં જે મદદ સહકાર આપ્યો છે તેની જીત છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! તો અમદાવાદના ચાંદખેડામાં ભાજપે ભવ્ય જીત મેળવી. ભાજપના ઉમેદવાર રીટાબેને 8,262 મતથી ભવ્ય જીત મેળવી. જીતેલા ઉમેદવારો, પરિવાર, પાર્ટી અને જનતાનો આભાર માનતા જોવા મળ્યા હતા.
આ તરફ અમદાવાદ મેસનપુર વોર્ડમાં ભાજપના ઉમેદવાર પેટા ચૂંટણીમાં જીત મેળવી ચૂક્યા છે. પહેલા કરતા વધારે મત મળવાથી ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છે. જીતેલા ઉમેદવાર મૌલિક પટેલે પાર્ટી અને જનતાનો આભાર માન્યો. ભવ્યને જીતને લઈને પણ ઇસનપુર વોર્ડમાં ભાજપે વિજય સરઘસ યોજી જનતાનો આભાર માન્યો. તો ગઈ ચૂંટણી કરતા ગાંધીનગરમાં પણ સુધારો થયો છે અને અત્યારે ઇસનપુરમાં પણ જે મત હતા એના પર કરતા પણ જનાધાર વધારે છે અને એના કારણે અમને વિશ્વાસ છે કે 2022માં ખૂબ જંગી લીડથી આખા ગુજરાતમાં અમે જીતીશું. જંગી બહુમતીથી વિજય બનાવ્યા તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા અમારા કાર્યકર્તાઓ કોર્પોરેટર તથા પૂર્વ કોર્પોરેટર અને અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર જેણે મને અત્યારે ખૂબ જ મોટો સપોર્ટ આપ્યો અને તેમની મદદથી હું આટલી લીડ સાથે પહોંચ્યો તેવા ભારતીય જનતા પાર્ટીના પરિવારને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ઈશાનપુર વોર્ડની દરેક જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા. દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. કુલ 9 વોર્ડની 36માંથી 34 બેઠક પર જીત મેળવી ભાજપે સત્તામાં વાપસી કરી. માત્ર એક વોર્ડમાં ભાજપની પેનલ તૂટી, જેમાં 2 સીટ કોંગ્રેસને મળી. બાકીના અન્ય તમામ વોર્ડમાં ભાજપની આખે આખી પેનલ ચૂંટાઈને આવી. જ્યારે કે આ જ જિલ્લાની ભાણવડ નગરપાલિકાની 24 બેઠકો પર કોંગ્રેસે 16 સીટો પર જીત મેળવી. 24માંથી 16 બેઠકો ભાણવડમાં કોંગ્રેસના ફાળે ગઈ. જ્યારે ભાજપ સત્તા પર હતી તે ભાજપ પાસે 8 જ બેઠકો આવી. આમ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 નગરપાલિકા ભાજપ અને 1 નગરપાલિકા કોંગ્રેસને ફાળે આવી છે. આ સિવાય બનાસકાંઠાની થરા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 24માંથી 20 બેઠકો સાથે ભાજપે સત્તા કબજે કરી. તો બીજી તરફ ઘણીએ ગાજેલી આમ આદમી પાર્ટી ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી. કોંગ્રેસને ફાળે 4 બેઠકો આવી. ઓખા નગરપાલિકા પર ભાજપની વિરાટ જીત થઈ છે. 36માંથી 34 બેઠક પર કેસરીઓ લહેરાયો છે. વિપક્ષ તરીકે કોંગ્રેસના ફાળે સમ ખાવા પૂરતી 2 બેઠકો આવી છે. વોર્ડ નંબર 2માં કોંગ્રેસને અને ભાજપના ફાળે 2-2 બેઠકો આવી. અન્ય તમામ વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી ગઈ છે. તો ઓખા નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ જીત મેળવી લીધી. આમ આ નગરપાલિકામાં વધુ એકવાર પોતાની વાપસી સાથે ભાજપે સત્તાના સૂત્રો પોતાના હાથમાં જાળવી રાખ્યા છે. આ તરફ દ્વારકાના ભાણવડ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વોર્ડ નંબર 1-6નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 24 બેઠક પૈકી કોંગ્રેસે અહીંયા આગળ કબજો મેળવી લીધો 16 બેઠકો ઉપર અને જીત મેળવી લીધી છે ભાણવડમાં, જ્યારે ભાજપના ફાળે ફક્ત 8 બેઠક જ આવી છે. કુલ 24 બેઠકોમાંથી 16 બેઠકો કોંગ્રેસ જીતી ચૂક્યું છે. ભાજપ આ જીતને પચાવી ન શકી અને તે હારમાં પરિવર્તિત થઈ ગઈ. ગઈ વખતની ટર્મમાં ભાજપ સત્તા પર હતી જેને કોંગ્રેસે આંચકી લીધી. ભયંકર પરિસ્થિતિ. 8-8 દિવસે પીવાનું પાણી મળે, માણવરમાં એક પણ રોડ ચાલવા જેવો નહીં. જે બાયપાસ મુખ્ય રોડ છે એમની તો હાલત જોઈ તો એમ થાય કે આના કરતાં તો ગામડાનો રસ્તો સારો હોય. અને ભયંકર ભ્રષ્ટાચાર, જેટલા રૂપિયા આવે એટલા 4-5 જણા ભેગા બેસીને ખાઈ જવા. આ જ ધંધો ભારતીય જનતા પાર્ટી કર્યો છે એનું પરિણામ આજે ભારતીય જનતા પાર્ટી ભોગવે છે. આટલું બધું કર્યા પછી ભારતીય જનતા પાર્ટીની જે હાર થઈ છે એ વિચારવા જેવી છે. અમે જનતાને જે વચનો આપ્યા છે એ વચનો અમે પૂર્ણ કરશું. આ તરફ બનાસકાંઠાની થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. કુલ 24માંથી 20 બેઠકો પર કમળ ખીલ્યું. વોર્ડ નંબર 6ની 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ. અહીં ઘણી ગાજેલી આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આમ થરામાં નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી લીધી છે. તો સુરેન્દ્રનગરની વઢવાણ નગરપાલિકાની વોર્ડ નંબર 6 અને લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર 5ની યોજાયેલી ચૂંટણીની મતગણતરી થઈ હતી, જેમાં બંને સીટ પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો. વઢવાણ મામલતદાર ઓફિસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં 507 મતે ભાજપના ઉમેદવાર પરેશભાઈ મહાદેવ ભાઈ કડીવાળા વિજય થયા છે. તો મોરબી જિલ્લામાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના મહિલા ઉમેદવાર હર્ષાબેન કોપરિયાણીએ જીત મેળવી લીધી છે. મતગણતરીને લઈ વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાયો. નવસારી ખામાં ખાલી પડેલી 4 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પરિણામ આવી જતા ચિત્ર સ્પષ્ટ થયું. 4 બેઠકમાંથી 3 બેઠક ભાજપને
ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભીલીમોરા પાલિકાના વોર્ડ નંબર 6 અને જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે, જ્યારે કોંગ્રેસનો ગઢ ગણાતો તાલુકા પંચાયતની જરી બેઠક પર કોંગ્રેસે જીત યથાવત રાખી છે. વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો, તે ઉપરાંત આગળ વધુ વિકાસના કામો કરશે તેવો વિશ્વાસ દાખવ્યો હતો. સેવાકીય કામ તો પહેલે કરવું છે, લોકોને જે કામ અમે પહેલેથી કરતા આવ્યા છે તેને જારી રાખવી છે અને કન્ટિન્યુ રાખવું છે. એમાં વધારો થાય, લોકોને તકલીફ ના પડે તે હિસાબે ગણદેવી નગરના લોકોને ને એને બધાને અમારે કામગીરી આગળ વધારવી છે. કોરોનામાં અમે જોયું છે કે લોકોને બહુ તકલીફ પડી, પણ હું મારી ટીમ, મારા મંડળના પ્રમુખ, અમારા શહેર પ્રમુખ, જે નગરપાલિકા મદદોમાં ઉતરી જ આવ્યા છે. ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીકરણની ગતિમાં કોઈ વિરામ ન આવે અને તેને ઝડપી વેગ મળે તે માટે દેશભરમાં જાગૃતિ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન ટૂંક સમયમાં 100% રસીકરણ પર છે. આ લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે હાંસલ કરવા માટે તેથી જ સરકાર દરેક પ્રયત્નો કરી રહી છે. જેના સંદર્ભે સરકારે હવે નિર્ણય લીધો છે કે જે લોકો શારીરિક રીતે રસીકરણ કેન્દ્ર સુધી આવવામાં અસક્ષમ છે તેવા લોકોને તેના ઘરે જઈને રસી અપાશે. कोविड 19 वैक्सीनेशन की रफ्तार बेशक भारत में रफ्तार पकड़ चुकी है. शहरों से लेकर गांव तक हर रोज लाखों करोड़ों लोगों का टीकाकरण किया जा रहा है. जो लोग कुछ महीने पहले तक टीका लेने में आनाकानी करते दिखते थे, अब वो भी दूसरों को टीका लेने की नसीहत देते दिख रहे हैं. कुल मिलाकर कहा जाए तो वैक्सीनेशन को लेकर अब लोगों की सोच बदल रही है और इसकी तस्दीक कर रही है टीका केंद्रों पर लोगों की उमड़ती भीड़. लेकिन तमाम उपलब्धियों के बावजूद शारीरिक रूप से अक्षम और दिव्यांग जनों का टीकाकरण अब भी सरकार के लिए एक चुनौती थी, जिसका आखिरकार केंद्र सरकार ने स्थायी समाधान कर दिया है. जिसके मद्देनजर ऐसे लोग जो शारीरिक मजबूरियों के चलते टीका केंद्र तक आने में सक्षम नहीं हैं, स्वास्थ्य विभाग की टीम उन्हें घर जाकर वैक्सीन का डोज देगी. उसके अकॉर्डिंगली उन दिव्यांगजनों का नियरर उनके होम तक जो है वैक्सीनेशन करने की व्यवस्था करने जा रहे हैं. भारत की विशाल जनसंख्या को देखते हुए दुनिया के इस सबसे बड़े टीकाकरण अभियान को आगे बढ़ाना किसी चुनौती से कम नहीं था. लेकिन केंद्र सरकार की इच्छा शक्ति और स्वास्थ्य विभाग के कर्मियों ने सेवा भावना और जीवटता की बदौलत इस अभियान को न सिर्फ आगे बढ़ाया बल्कि रिकॉर्ड स्तर तक पहुंचाया भी है, जिसकी बदौलत आज देश भर में वैक्सीनेशन का आंकड़ा 83 करोड़ के पार हो चुका है. इस राह में जो थोड़ी बहुत मुश्किलें आ रही हैं, सरकार एक एक करके उसका समाधान ढूंढ रही है. दिव्यांगों के लिए डोर टू डोर वैक्सीनेशन का फैसला भी उन्हीं में से एक है. जो सीवीसी पे नहीं पहुंच पाते हैं या नहीं पहुंच पाने की स्थिति में है, उन सभी को वैक्सीनेट करने के लिए निर्देश दिया गया है. जाहिर है केंद्र सरकार देश में 100% वैक्सीनेशन को लेकर बेहद गंभीर है. यही वजह है कि चुनौती चाहे जैसी हो, सरकार हर मुसीबत का स्थायी हल लेकर आती है. उम्मीद है अगर वैक्सीनेशन की यही रफ्तार कायम रही तो भारत में कोरोना बीते वक्त की बात हो जाएगी. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क.